这位。Is this camera? Yeah. Camera is a light icon. It's supposed to work, but it does work well. Look at the phone. Sauva Pava Panasano Mangala
would give me a pretty good life. બંધ સમયે જીવને ચેતવાનું છે, પછી ઉદય આવે ત્યારે આંખમાંથી હાંસુ પડે એ ના ચાલે. બંધ સમયે ચેતતા નથી આપણે, ઉદય આવે ત્યારે ગમતું નથી. કેમ આવે જવું આવે જવું બહુ લાભ થઈ ગયો. લોકો રિક્વેસ્ટ કરે કે થોડુંક લાવો. ક્યાં ખબર છે, એક બે પાંચેક મિનિટ ખબર. મૂળ કર્મોમાં થતા વિભાગો અથવા ગ્રહણ કરાતી કારણ વગરની આ બે કર્મોમાં વહેંચણી કેમ છે સાહેબ? બરોબર મને વળગો ઓછો પડે છે. મૂળ કર્મોમાં થતા વિભાગો અથવા ગ્રહણ કરાતી કારણ વર્ગણાઓ ની આઠ કર્મોમાં વહેંચણી. આમ તો કર્મો કેટલા છે? કર્મ ડર નથી ને, અનંત આવી સામે આવી જાય તો પણ આપણે તૈયાર છીએ ને. બિંદાસ કુંડ કેરલેસ હુ કેર્સ પરસેવા દેવા છે દેખા જાયગા કેમ? ડરતા જોઈએ છે ખોટા કર્મ કરવાનું.
ભગવાનની પાસે એનો પશ્ચાતાપ લાગે છે. દટો કોઈ લાગે છે હું ડરું પોતાને લાગે તો કરે ડરે તો કરે હનુમાન ચાલીસા કરો લાગે તમને આવડતા નથી તો કે તમારે આવી પડે સ્થિતિમાં પણ જેટલો ભાવ તમારો ચાલ્યો હોય
તે વખતનો તે પ્રમાણે તમારી નિસ્થિતિ અંદર પડે. જેટલો રસ રેડ્યો હોય એ કર્મ બાંધતી વખતે એટલા રસથી ઉપયોગમાં આવે. અને જે નિમિત્ત તે વખતે તમે સામે લાવ્યો હો એવા જ નિમિત્તો પાછા તમને સામે મળે એ કર્મના ઉદય વખતે. તમને એમ થાય કે આ નિમિત્તે મને દુઃખ આપ્યું કે સુખ આપ્યું, સુખ કે દુઃખ કોઈ નિમિત્ત આપી શકે જ નહીં. તમે પોતે જ તમારા સુખ ના કરતા છો અને એ જ પ્રમાણે તમે પોતે જ તમારા દુઃખ ના કરતા છો. મારે ભગવાન કહે છે ત્યાં કે તને જેવું ગમતું હોય એવું તું બીજા પ્રત્યે કર, અને તને જે ન ગમતું હોય તેવું તું બીજા પ્રત્યે ન કર. કેમ કે ત્યાં એક્શન એન્ડ રિએક્શન ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. સાયન્સ નો પણ ન્યૂટન નો સિદ્ધાંત છે. અનાદિકાળથી અનંત આ તીર્થંકર પરમાત્મા આ કહી ગયા છે. તું જેવો કર્મ કરીશ એવું ફળ તને પ્રાપ્ત થશે. તું કડવી લીંબોળી વાવે અને તને પાકા અમૃત જેવા કેરીના રસનો અનુભવ થાય એવી વ્યવસ્થા આ જગતની અંદર ક્યાંય નથી. આપણા સંસારના આપણા આ વખતની અંદર પણ તમે જુઓ તો અહીં પણ એ પહોંચે શક્ય નથી. માટે ત્યાં એમ કીધું અન્ય દર્શનકારોએ કે જેવું વાવો કાંટા વાવો અને ફૂલની અપેક્ષા રાખો. સૌથી થોડા પ્રદેશો આયુષ્ય કર્મને ભાગી જાય છે, અને તોય આયુષ્ય કર્મની અંદર સાગરો ભવના પણ આયુષ્ય હોય છે અસંખ્ય વર્ષ. અને એનાથી વધારે પ્રદેશો નામ કર્મ અને ભૌત કર્મને ફાળે જાય છે. બીજી ક્રિયા કે સામાયિક છે કે ભક્તિ કરો કે કરવાની ક્રિયા છે, બરાબર. તો છોડવા ઉપર વધારે ઇમ્પોર્ટન્સ છે કે કરવા ઉપર ઇમ્પોર્ટન્સ વધારે છે? છોડવા ઉપર પણ ઇમ્પોર્ટન્સ નથી, કરવા ઉપર પણ ઇમ્પોર્ટન્સ નથી. એનું બી મહત્વ નથી, ઓનું બી મહત્વ નથી. મહત્વ છે તમે તમારામાં ઠરો ઠરવાનો મહત્વ છે.
આપણે કરી કરી કરીને તો અનાદિ કાળથી કર્યું, છોડી છોડી છોડીને તો અનાદિ કાળથી છોડ્યું, તો આપણે પામ્યા નહીં, ક્યાંય ઠર્યા નહીં. ભગવાન ઠર્યા માટે ભગવાન મોક્ષે ગયા, આપણે ઠરતા નથી. માટે ચારિત્રની બીજી નિશ્ચિત વ્યાખ્યા કરી સ્થિરતા. ચારિત્રમાં શબ્દ ચાલ છે, વ્યાખ્યામાં એની વ્યાખ્યા કરે સ્થિરતા. ચાર શબ્દ તો અંદર કરેલા સંચય કરેલા જે કઈ કર્મો છે એને ઉડીચીને બહાર ફેંકે છે, એ ચારિત્રનો પ્રતાપ છે, પરિણામ છે. મૂળમાં તો ઠરવાની પ્રક્રિયા છે, તો પ્રક્રિયા આપણે ઠરવાની કરતા નથી. આત્માનો મૂળ સ્વભાવ સ્થિરતા છે. માટે ચૌદમો ગુણસ્થાનક શું છે બોલો, કયો ચૌદમો ગુણસ્થાનક? એટલે મોક્ષે જતા પહેલાનું ગુણસ્થાનક અવસ્થા હતું. યોગના એક પણ સ્પંદન જ્યાં ના હોય, એટલે કે સ્પંદન એ ચૌદમો ગુણસ્થાનક છે. માટે ત્યાંથી મોક્ષે જાય જીવ પૂર્ણપણે છડી ગયો. અધ્યાત્મ યોગ ની વાત છે કે જેની અંદર જીવ જે જે પૂર્વની સાથેનો સંબંધ છે એ પુત્રની સાથેનો સંબંધ તોડી નાખી કાપી નાખી અને પોતાનામાં ઠરે છે. પુત્રનો સ્વભાવ શું છે? એટલે અસ્થિર. હવે એ પુત્ર સાથે તમે જો એકત્વ કર્યું, તાદાત્મ્ય કર્યું, તો તમારામાં પણ એ અસ્થિરતા તોડી તો જોડી. પુત્રની સાથેની પ્રીતિ અનંત અનાદિકાળથી અનંતા હોમ કરી અને એને કારણે જીવ ચૌદ રાજો ચોર્યાસી યોની ચાર ગતિમાં બમ્યો દુઃખી છે. હવે પુત્ર સાથેનો સંબંધ તોડો, તમારામાં સ્થિર થાવ, એ ધર્મ છે. માટે આત્મધર્મ કીધું. નામ બીજું કઈ નથી, જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કે બીજા ત્રીજા ધર્મનું નામ નથી આવ્યું ત્યાં. આત્મધર્મ કીધું છે. તારો ધર્મ આજ સ્થિરતા રૂપ આત્મધર્મ. મને કોઈ જ વસ્તુ ચલાવવા ન કરી શકે. એ સ્થિતિ જયારે આવે જીવને ત્યારે મોક્ષ નજીક છે. તો કેવું છે કે ગુમડું થયું હોય મોટું, બહુ દુખાવો થતો હોય, એના પર નસ્તર મૂકે, નસ્તર ત્યારે પીડા તો થાય ને, થાય ને, પણ એ પીડા શેના માટે છે?
ખોટી જે પીડા છે ગુમડાની એને મટાડવા માટેની છે. એમ એમ જે સ્થિરતાનો પ્રયોગ કરીએ આપણે અને પૂતકલને તો છૂટવાનો પ્રયત્ન કરીએ એમાં થોડું દુઃખ તો થાય જ છે જીવને, કેમ કે એનાથી કાળથી આપણી વળગણ છે પૂતકલ સાથે. પણ અંતે જીવને માટે લાભદાયક છે. સમજાય તો જીવનો કલ્યાણ, ના સમજાય તો અનાદિકાળથી જેમ ભમ્યા છો એમ તમે અનંત કાળ સુધી ભમ્યા છો. અને આ બધું જે કરો છો અને છોડો છો એ કર્યા કરો અને છોડ્યા કરો, કલ્યાણનો માર્ગ નથી. પ્રેક્ટિકલ તો આ છે કે ધીમે ધીમે તમે બધું જે તમને અસ્થિરતા આપે છે એને ઓળખો, અને એ ઓળખી અને એ અસ્થિરતાના જે જે પદાર્થો છે એને તમારા ભાવથી અલગ કરો. હું એમ નથી કહેતો કે આ તમને અસ્થિરતા આપતું હોય અને આને તમે આમ છોડી દીધું એના માત્રથી કામ નહીં થાય, પણ આમાં મારો જે ભાવ છે મારાપણાનો જે ભાવ છે એનો ત્યાગ કરો. એક સંતની પાસે અબજોપતિ આવે છે અને કહે છે કે ગુરુદેવ આપને હું મારે દાન કરવું છે, દાન કરે છે કરોડો રૂપિયાનું દાન કરે છે અને ગુરુ પાસે આવીને કહે છે કે મેં આટલું છોડ્યું આટલું દાન કર્યું. ગુરુ કઈ ઇમ્પ્રેસ થતા નથી એનાથી. ગુરુ કહેશે કે તે ધન છોડ્યું પણ એના બદલામાં અભિમાન ગ્રહણ કર્યું, અહંકાર ગ્રહણ કર્યો, તો શું તે કર્યું? મેં આટલા સામાયિક કર્યા, મેં આટલા એમ્બેલ કર્યા, મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલા દાન દીધા, મેં આટલા શિયાળ પાડી, મેં આટલી તીર્થયાત્રા કરી, મેં તો કહ્યું નહીં. તો તમે આગળ વાત કરી ને કે જો ધ્યાન ન રાખીએ તો ઉપકરણ કે શુભ અનુષ્ઠાન પણ બની જાય છે. એ જાગૃતિ આમાં માગી લે છે કે સમજણ માંગે છે. તમે દાન કરો સારી વાત છે, પણ દાન કરીને તમે જો અભિમાન ગ્રહણ કરો, અહંકાર ગ્રહણ કરો, તો શું કર્યું? તમે ધર્મ કરો, જે તમે કરવાની વાત કરો છો સામાયિક કરી, પૂજા કરી, સાધુ
સાધુત્વમાં જ સ્થિરતા આવે કે આપણામાં બી એટલી જ ઇક્વલી સ્થિરતા આવે? સાધુત્વ એટલે શું? તમે છોડો છો એ ભાવ જ કેમ આવે? તમને છૂટી જવું જોઈએ. વૈરાગ્ય શું છે વસ્તુ? વૈરાગ્ય શું વસ્તુ છે? જેટલી તમારી પરની શ્રદ્ધા છે, પર ઉપરની, એ શ્રદ્ધા જેટલી જેટલી ઊંચી થતી જાય અને છેવટે જાય જાય એ વૈરાગ્ય. અરે છૂટી તો એક વસ્તુ છૂટતી નથી જીવને. મને કયો તો ખરા, શું છૂટે છે? શું છોડ્યું મને કહેતો ખરા? તમે છોડવાની વાત કરો છો અને કરવાની વાત શું કરી તમે મને કહેતો ખરા? ચાલો કરવાની વાત કેવી તમારે? કાયાથી કર્યું એટલું જ કર્યું કહેવાય? મન વચન અને કાયા ત્રણેય યોગથી ત્રિકરણ યોગે કોઈ વસ્તુ કરી તમે? ચાલો કરવાની વાત કરો, બોલો. અરે ત્રિકરણ યોગે તમે કઈ છોડ્યું એ મને વાત કરો. ત્રણ યોગ છે તમારી પાસે, દરેક જીવ પાસે, સંગની પંચેન્દ્રિય જીવ પાસે ત્રણ યોગ હોય, મન વચન કાયા. યોગ એટલે જોડાણ, આત્મા સાથે જે જોડાણ કર્યું છે એવા મન વચન કાયા, મનના ભાવ, વચનના ભાવ અને કાયા. એ મન વચન કાયાના યોગથી કોઈ પણ વસ્તુ કરી અને એ મન વચન કાયાના યોગથી કોઈ પણ વસ્તુ છોડી તમે? કયો બોલો? મનના યોગની અંદર જે વસ્તુ તમારે ગ્રહણ કરી છે એ ક્યારેય બી છોડી અથવા ક્યારેય બી મનના ભાવથી જો કરી સામાયિક કર્યું એટલે શું કર્યું તમે? વચન કાયામાં પણ છોડતા નથી તમે? સહેલું કઈ નથી, સમજ્યા નથી સાચું એટલે સહેલું. તમે કયો છો? કારણ કે બીજાને દેખાડો કે આમ સામાયિક પથરમાં પાથરે બેસી ગયું છું, કરું છું વિધિ દીધી મેં, એટલે તમે બીજા આવી સહાય કરે ભાઈ, બેન સહાય કરે. સંધિ તો મનની સાથે છે, યોગ એટલે સંધિ, યોગ તો મનની સાથે છે. તમે કોઈ મહેમાન આવે, તમારા અણગમતા મહેમાન આવે, તમે શિષ્ટાચાર ને આધીન છો એટલે શું કરો? આવકાર તો આપો ને, આપો ને. અને મહારાજા શું લાગે કે કેટલો ભાવ આપે બિચારા, હું તો ખુશ થઈ જાય. અંદરથી શું ભાવ? આ ક્યારે જાય? હા વળી કહેતી હતી,
જેથી કર્યું, કયાથી કર્યું, શું ફળ, શું ફેર મળ્યો? સમય કરી અને જો સમતાનો ભાવ તમારામાં આવ્યો જ નહીં, તમને એમ કે થોડી વાર બેસી ગયા સમતા આવી ગઈ, હમણાં તમને કોઈ કઈ અપ્રિય વસ્તુ બને તમારા દેખતા કે તમને કોઈ કે તમે સામે કહો છો, કેટલી સ્પર્શ છે તમે બોલો, એની સ્પર્શ કેટલી થશે, કેટલું સ્પર્શ કયો? હું અત્યારે સમતા ભાવમાં છું, મારા આત્મામાં છું, મને કાંઈ સ્પર્શ નહીં બને કયો બોલો બને કેટલા વર્ષથી મારે પૂછ્યું નથી પણ એટલા વર્ષોથી તમે સામાયિક કરતા હો, કેટલા વર્ષો સામાયિક કરો છો, 25-30-50 વર્ષથી, અને કેટલી સમતા આવી તમે કહો મને, તમને અત્યારે કોઈ અપ્રિય વસ્તુ કોઈ શબ્દ બોલે તો તમારા મનની અંદર એની કેટલી અસર, કેવી અસર અને ક્યાં સુધી અસર થાય છે કહો મને, કહો કોઈ દાડો તમે તમારે પોતે જાતે ટેસ્ટ કર્યું પ્રલોભન કેટલું છે, હા તમે એમ કે મને કર્મ બંધ ના થવો જોઈએ, કેમ કે આઈ એમ ધ ચોઝન વન, ખોટું કરીએ છીએ આપણે, જાણીએ છીએ આપણે કે આ ખોટી વસ્તુ છે, આનાથી કર્મ બંધ છે અને ભયંકર કર્મ બંધ છે, તો બિંદાસ કરીએ છીએ, સુઈ છું છું શું વિચારીએ છીએ કે મને કર્મ ના થાય, બીકોઝ આઈ એમ ધ મનને વચન અને કાયાથી તો તમે યુ નો રોકી શકો, પણ મનમાં જે વિચાર, બીકોઝ કે સ્વાધ્યાયને પ્રશ્ન સમરાઈઝ કરજો, પ્રશ્ન એ છે કે ભાઈ વચન અને કાયાથી તો આપણને ખ્યાલ આવે છે, આપણે રોકી શકીએ છીએ, મનની અંદર ચાલતા એના વિકલ્પો કેવી રીતે રોકવા, કોઈ પણ વસ્તુને કેવી રીતે તમે એનાથી દૂર થઈ શકો, ઉકરડાની પાસે તમે બેઠા હો, સાંભળો બરોબર, ઉકરડાની પાસે તમે બેઠા હો અને તમે જાણો છો કે આમાંથી દુર્ગંધ આવે છે, આ ઉકરડો છે, જોવો ગમતો નથી, કેટલી વાર તમે બેસો ત્યાં સંસાર ઉકળો છે, જ્ઞાની કહે છે એ પ્રમાણે આપણે નાક બંધ કરી, આંખ બંધ કરી, કાન બંધ કરી અને એમાં ડૂબ્યા છીએ, કેટલું સહજ રીતે આવી ગયો આ જવાબ, અંદરથી આવી ગયો આ ખ્યાલ, જ્ઞાની એમ કહે છે કે આ ઉકળો છે સંસાર, સંસાર દુઃખમય છે, દુઃખનું ફળક છે અને દુઃખની પરંપરા છે, પંચસૂત્રકાર કહે છે ત્યાં, અને છતાં પણ જીવ એમાં
નાક આંખ કાન મોઢું બંધ કરી અને મસ્તી જે રહે છે તો પરિણામ શું આવે? તમે જેમ કીધું કે આંખ બંધ કરી દે, નાક બંધ કરી દે, રાઈટ? બરોબર છે. તમે નાક બંધ કરો, આંખ બંધ કરો, મોઢું બંધ કરો, કાન બંધ કરો, અને સંસારની અંદર ઉકળાની અંદર તમે રચ્યા મચ્યા રહ્યો, પણ જેવી તમારી આ શક્તિ બંધ કરવાની જે છે એ પૂરી થઈ જાય, એક વખત તો એવો આવે ને કે તમે આંખ બી બંધ ના કરી શકો, નાક બી બંધ ના કરી શકો, મોઢું બી બંધ ના કરી શકો, કાન બી બંધ ના કરી શકો, ત્યારની જે સ્થિતિ છે એ જ નરકની ગોદી અને તીરજ ગતિની સ્થિતિ છે. અને ત્યાં તમે આ કઈ મન નહીં કરી શકો, અને એ વખતે બધું જ ભોગવવું પડશે. અને એ શ્રદ્ધા નથી આવડી. ભગવાને સ્પષ્ટપણે આ વાત કરી છે, એમાં આપણને એક ટકો પણ શ્રદ્ધા. હું આ કરીશ તો મારે અંદર નિગોદના દુઃખો ભોગવવા પડશે, તિરંજ ગતિના દુઃખો ભોગવવા પડશે, એ શ્રદ્ધા નથી. સુખીશભાઈ, શુડ બી વોક આઉટ? ઈચ ઈ વસ્તુ થાય, દેર ઇઝ સર્ન ન થાય, તો ધ અધર ઓપ્શન ઇઝ ટુ વોક આઉટ. નરક ગતિ માંથી યુ કેન નોટ વોક આઉટ. દે નરક ગતિ નહીં ત્યાંથી તો નહીં નીકળી શકો. નરક ના આયુષ કેવા છે? જેટલું આયુષ બાંધ્યું હોય એટલું પૂરું કરવું પડે, અને ત્યાં જીવ મરવા ચાહે છે. એ એક જ ગતિ એવી છે કે જ્યાં જીવને મરવું હોય છે અને મરી શકતો નથી. અમે ભાઈ અમને લંડનમાં મળ્યા, એક જમાનો હતો ત્યારે એ શું કે ખબર છે કે હું 125 વર્ષ જીવવાનો છું, એવી કુમારી હતી. આજે ઉભો નથી રહી શકતા, ખાઈ શકતા નથી, પી શકતા નથી, સૂઈ શકતા નથી. અને ડોક્ટર ને શું કહે છે કે મરવાનો મને ઉપાય બતાવો. હકીકત તમને કહું છું, શું કહે છે? બે માણસો અને ત્રણથી છે એના પત્ની, એની સેવામાં 24 કલાક હાજર છે, છતાં પણ એ માણસ એમ કે ડોક્ટર ને કે તમે મને કઈક ઉપાય બતાવો મરવાનો. બોલો, અઢળક પૈસા છે. નરક અને તિરંજની વાત તમે કરી એ બરોબર, પણ એમે સાંભળ્યું કે જીવનમાં જો રાગ દ્વેષ ને બધું કસાય ઘણા કરાવે તો એની અસર વૃદ્ધ અવસ્થામાં પણ થાય છે, એટલે એને દુઃખ વધે. પણ જીવને એ દેખે છે, જોવે છે, છતાં પણ એને મને થશે એ તો સ્વીકાર જ નથી. હું
હું ખાટલે પડી અને મારું કોઈ કરવાવાળો નહીં હોય એ વિચાર એને મગજ બધા ભૂસે રાખ્યો છે. સાક્ષાત જોયેલા હોય કેટલાય ને એમાં, છતાંય એનું ડિસ્ક્રિપ્શન બહુ અઘરું છે. આપણને આ વસ્તુ મને પણ થઈ શકે એ વાત નથી સ્વીકાર થતી. આમ મોઢા ખુલ્લા હોય ને બધા નળીઓ ચઢાવી હોય ને હાથ બાંધેલા હોય જીવતા છે, શું પીડા છે? આ તો કઈ નથી, આ તો થોડા વખત ની છે. આનાથી બી ભયંકર પીડા જીવ જીવે ભોગવી પણ છે અને ભોગવી પણ શકીએ છીએ. સાંભળી કે આમ ખુરશી પર બેઠા હતા અને બેઠા બેઠા માણું ઠળી ગયું. કેટલું સારું કે માણા ચાલી આવ્યો, કઈ પીડા ભોગી નહીં, કોઈને દુઃખ ના દીધું, કોઈની પાસે સેવા ના લીધી. શું ઈચ્છીએ છીએ આપણે? અર્ધે ધ્યાનથી તેને થતી છે, લખી રાખો. અર્ધ ધ્યાનથી તેને જ ગતિ જ છે. તમે વિચાર કરો કે તમે આખા 24 કલાક દરમિયાન તમારું અર્થ ધ્યાન કેટલું, ધર્મ ધ્યાન કેટલું? ચાલો રોદ્ર ધ્યાન નહીં કરતા હો તમે, કારણ કે હવે તમે થોડું સમજ્યા જોઈએ. અને અમે આપણે કંઈ કંઈ કોઈને કંઈ કહીએ તો સાંભળવા મળતું નથી, એટલે એ રીતે પણ આપણે રોદ્ર ધ્યાન નથી કરતા. તો ગમે ત્યાં ગુસ્સો કરું તો કોઈને પડી નથી, એમ જ કહે છે મેં જોયું તમે તમારે બોલ જરૂર છે ખરું ને ઘર ઘરમાં ચરણ તો છે નહીં કોઈ, આમાંથી બેટાને કોઈનું ચરણ મળતું નથી. આપણામાંથી જો તમે આ અર્થ ધ્યાન તમારું નહીં હોય જીવનમાં તો તમને તિરંજ ગતિ અને એ એક જ ગતિ એવી છે કે જ્યાં કોઈ કોમ્પિટિશન નથી. બીજા બધામાં અસંખ્યાત અસંખ્યાત એક આતિથી ગતિ એવી છે કે આનંદ. આવો તમે બી આવો, અમારી પાસે રૂમ છે, રૂમ અવેલેબલ.
અને મોટા લોકો નથી લાગતા બોર્ડ લગાવતા રૂમ સમય અથવા ફૂલ એમ આ ગતિની અંદર ક્યારેય બી ફૂલનું બોર્ડ ના આવે ક્યારેય પણ અનંતકાળમાં ક્યારેય બી ના આવે અનંતકાળ નથી આવે અનંતકાળમાં ક્યારેય બી ના આવે હાઉસફૂલનું બોર્ડ આવે નથી તમે બી આવો તમે બી આવો જેને આવું હોય આવો બરોબર 7 લાખ પૃથ્વી કા 7 લાખ અબ કા 7 લાખ તેઓ કા 10 લાખ42 આટલી તો યોનિઓ છે ક્યાં ખાલી ખાલી જગ્યા ના હોય બને એનો આંકડો ફિક્સ છે કે નથી ફિક્સ યોનિયો એક યોનિ તો અનંત જ એવો એ પણ ફિક્સ આંકડો તો જીવ નો આંકડો ફિક્સ છે પણ એકેન્દ્રીય પણ ફિક્સ કે નહીં હા એ તો ફિક્સ હોય આટલા વખત થી આપણે અહીંયા ગાજીએ છીએ કે બહુ પૂર્ણ ને કેરા પૂર્ણ નથી સુદેયા માનવ નો મળ્યો તો એ ગ્રીશભાઈ આ તો ધ્યાન માંથી નીકળવાનો એક જ ઉપાય કે જે થાય એ થવા દેવાનું જે જોયા કરો કષ્ટા ભાવ કેવો તમે કઈ કરી શકો નથી હું કરું એ જે ભાવ છે ને મનની અંદર એ અહંકાર જે છે ને એ જ તમને અર્પણ કરાવે છે કઈ જ ન કરી શકો પરિણામ નો સ્વીકાર કરતા થાવ તો અર્થ ધ્યાન ન થાય પુણ્ય તો છે એને પણ અંત સમયની જે પરિસ્થિતિ છે એ પ્રમાણેની ગતિ થાય છેલ્લે જે લેશ્ય હોય ને એ પ્રમાણે ગતિ હવે સમજણ આવી મારો પ્રશ્ન એ છે કે હવે સમજણ આવી છે તમે આપણે બધા માનીએ છીએ કે મને હવે સમજણ કારણ કે હું સ્વાધ્યાયમાં જાઉં છું કે હું આ ધર્મમાં સ્થાનમાં જાઉં છું કે દેરાસર દર્શન કરવા જાઉં કે પૂજા ભક્તિ કરું
સામે પ્રતિક્રમ કરો એટલે મને સમજણ આવે, એવું જો તમે માગતા હો તો એમાં તમારો મોટો ભ્રમ છે. એ મારે તમને કેવું છે, સમજાય છે? હું શું છે, એ બહુ મોટો ભ્રમ છે. અંદરના પરિણામે તપાસો કે તમારો રાગ દ્વેષ અને અહંકાર આ ત્રણની અંદર કેટલો ફેર પડ્યો, કેટલી એમાં તમે એમાંથી પાછા કર્યા. જેટલી જેટલી આપણી જો મેં હમણાં શું કીધું ભાઈને, સ્થિરતા સ્થિરતા એ ધર્મ છે, સમજણ. હવે જેટલું જેટલું આપણે ફરવાનું, રખડવાનું, ઘૂમવાનું, મોરમાં જઈને રખડવાનું, બીજે બીજે રખડવાનું, એ જે મન થાય છે ને, એ તમને સંસારમાં રખડાવશે. તમે સમજતા નથી આ વસ્તુ. કેટલા વખતથી આવું તમે જ્ઞાનીના વચનમાં તમે કહો છો, જેટલું જેટલું જો આ લોક છે ને, આખું લોક, આ આપણું પૃથ્વીની વાત નથી કરતું, આ 14 રાજલોક છે ને, એ 14 રાજલોકનો એક આકાશ પ્રદેશ એવો નથી કે જ્યાં તમે અનંતિવાર જન્મ મરણ ના કર્યો હોય, બરોબર. છતાં તમને જે થાય છે કે હું આ જોવાનું મારે રહી ગયો, આ જોવાનું મારે રહી ગયો, કથા છે ને, બરાબર થાય છે. એ જ આપણા મોટા પાપનો ઉદ્દેશ, અને એ જ આપણને સંસારમાં પરિભ્રમણ કરાવશે. કે વૃત્તિ ક્યાં રહી? પરિભ્રમણની વૃત્તિ રહી ને તો પરિભ્રમણ કરાવ. તમે જયારે સમય કરો ત્યારે પથ્થર નું પાથરો ને, એ પથરામાં તમે સંકોચ કરીને બેસો છો કે આનાથી બહાર દિશા વચ્ચે શું છે. દેશથી અવગાહના પાઠ આટલા પાઠથી આટલા આટલા સ્થાનથી આ જે અવગાહના મેં લીધી છે એનાથી વિશેષ હું નહીં જાઉં. આ દિશા પછી છે આ વ્રત છે, આ પશ્કાન છે. તો આપણે જે માનીએ છીએ કે મને હવે સમજણ આવી, પણ ખરેખર પૂછવું તમારી જાતને કે સમજણ આવી છે? પ્રલોભનો કેટલા તમને ખેંચી જાય છે બોલો, અને છતાં તમે મારો ધર્મ કર્યું છે. બેચારા સહમત કરી કે બેચારા અભ્યાસ કરી લીધા કે તપ થોડું કરી લીધું, થોડું દાન દઈ દીધું, એ ધર્મ કર્યો કે ભાઈ? ધર્મ તો થવો જોઈએ. દાન અપાઈ જવું જોઈએ, સંભાવ આવી જવો જોઈએ. સામાયિક કરો, એ કરવાની તો ક્રિયા છે, થવાની વાત તો સંભાવની છે. સંતા ભાવ કેટલો થયો જીવનમાં પ્રગટ, એ ધર્મ છે. માત્ર ક્રિયા કરવું એ ધર્મ નથી. લાય ધર્મની વ્યાખ્યા એ નથી. ધર્મની વ્યાખ્યા શું કરી? ભગવાને ચાર રીતે કરી, વસ્તુ સ્વભાવ ધર્મ. વસ્તુનો જે સ્વભાવ છે તે ધર્મ. આત્માનો સ્વભાવ શું? તમે આત્મા હો, તમારો આત્માનો સ્વભાવ શું? એ સ્વભાવમાં તમે ટક્યા રહ્યા એ તો ધર્મ કર્યું, ધર્મ થયો. કોઈને
તમે તારે બોલે રાખો ગિરીશભાઈ, તમારે અમારે અમારે તમારે સાથે શું લાગે લાગે વળી જવા દેવા. ગુરુદેવ કે ક્યારે મને તમે હું ના બોલું ને તમે પામો એવું બનશે. અશબ્દ વાચના કહેતા હતા, કે છે કે મારે બોલવાનું નહીં કાંઈ. નામ ગોત્ર કર્મ થી વધારે ભાગ નારાવણ દર્શનામાં અને અંતરાય કર્મ ને ભાગે જાય છે. તે ત્રણેય ને ભાગે આવા પ્રદેશો એક સરખા હોય છે. અને જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાકરણ થી અધિક પ્રદેશો પ્રદેશો અને જથ્થો બેને એક જ સમજી લો. જથ્થો મૌની કર્મ ને ભાગે સૌથી વધારે કર્મો તમે એને અભ્યાસ કરો છો, અભ્યાસ કરો છો, અભ્યાસ કરો છો. મૌન મજબૂત થયા કરે છે, જોરદાર બન્યા કરે છે અને કઠિન બન્યા કરે છે. ત્યારે તમને બહુ હેરાન કરે છે, તો તમને ગમે છે. મૌન તો બધાથી અધિક ભાગ વેદની કર્મ ને મળે છે, કેમ કે તેને ઘણા કર્મ તરીકે ઉદયમાં આવી ને સ્પષ્ટ રીતે વેદના હોવાથી વધારે ભાગ મળે છે. તે વિના સ્પષ્ટ વેદન થઈ શકે નહીં. જયારે આયુષ્ય કર્મ નો બંધ ન હોય ત્યારે સાત ભાગ ઉપર જણાવવા મદદ પડે છે. જયારે આયુષ્ય કર્મ નો બંધ ન હોય ત્યારે સાત ભાગ ઉપર આયુષ્ય કર્મ નો બંધ એક જ વખત પડે અને બાકીના સાતે કર્મ નો બંધ પડે પડે ક્ષણે ક્ષણે. દશમે ગુણ સ્થાને કે આયુષ્ય અને મોહને બંધાતા નથી, ત્યારે ગ્રહણ કરાયેલી કારણ વર્ગણાના છ ભાગ પડે છે. જ્યારે અગિયાર બાર અને તેરમા ગુંઠાણે એક જ કર્મ બંધાય છે ત્યારે તે એકલાને જ બધો ભાગ મળે છે. ખાલી વેદની માત્ર વેદની તો કર્મ વર્ગણાના ગ્રહણથી બંધાતી ઉત્તર પ્રકૃતિને મળતો ભાગ ઉદય બંને નો હોય શકે, કેવડી ભગવાન ને પણ ઉદય અશાતા નો હોય શકે, પૂર્વે બંધાયેલું હોય ને ઉદય હોય શકે.
પણ બંધ ના પડે, અસાધન બંધ ના પડે. વિધેય કર્મ બંધ પડે પણ અસાધન ના પડે, સાધન ના પડે. પણ ઉદય ની અંદર બંને હોય. તો જ્ઞાનાવરણ કર્મમાં આવેલના ભાગમાંથી અનંતમો ભાગ કેવળ જ્ઞાનાવરણ સર્વઘાતી કર્મને મળે છે. કેવળ જ્ઞાનાવરણ કર્મ એ સર્વઘાતી કહેવાય, એટલે એનો ઉદય હોય ને ત્યારે એ પૂર્ણપણે કેવળ જ્ઞાનને રોકે. જે કર્મ પૂર્ણપણે એ ગુણને રોકે એને સર્વઘાતી કહેવાય, અને જે કર્મ થોડા પ્રમાણમાં એ ગુણને રોકે એને દેશઘાતી કહેવાય. વેદની એનો ક્ષય તેરમે એને અંતે આવે. બધા નહીં, અત્યારે નહીં અંતે બધા કર્મો અંત આવે ને તે વખતે એનો અંત આવે. એમ એ કઈ બાકી હોય નહીં, આયુષ્ય બાંધી ગયું. બીજા ત્રણ કર્મો ની સ્થિતિ આયુષ્ય કર્મ પર આધારિત છે. જો આયુષ્ય કર્મ ઓછું હોય અને બીજા કર્મો ની સ્થિતિ જરાક વધારે હોય તો સમુદઘાત કરે, એમ કરે સ્થિતિ સતી કરી નાખે. પાંચ આપણે અનુસ્વાર બોલીએ એટલે સમય દે. આયુષ્યમાન બંધ ક્યારે પડે? જે ભાવે મોક્ષે જવાના હોય જીવ એ ભાવે આયુષ્ય બંધ ના પડે. પાછું પડી શકે, પણ બારમી ગુણસાને આવ્યા પછી દસમામાં જે ક્ષય કરી ક્ષપક ક્ષણે જેને માંડી હોય એને આયુષ્ય બંધ ના પડે. અનંતમો ભાગ કેવળ જ્ઞાનાવરણ સર્વઘાતી કર્મ ને મળે છે, જ્ઞાનાવરણ કર્મ ની વાત છે. અને બાકીનો જે જ્ઞાનાવરણ કર્મ છે એના ચાર દેશઘાતી કર્મ બને છે. હવે ચાર દેશઘાતી કર્મ કયા? બધા માટે દેશગતિ ભગવાન જયારે ઉપર ગૌશાળા કે તેજોલેશિયા રાખી હતી તમને કેવળ જ્ઞાન થઈ ગયું પછી ગૌશાળા કરતા ને જયારે ભગવાન ઉપર તેજોલેશિયા રાખી હતી ને એ ભગવાન ને કેવળ જ્ઞાન થઈ ગયું પછી નાખી, એટલે એમને પેલું વેદની કર્મ ઉદય આવ્યો હતો.
એનું કોઈ રિલેશનશિપ પાસ્ટમાં કે નહીં, કેમ ક્યાં કર્મના કારણે ઉદય આવ્યો તો કોઈ કોઈ ખ્યાલ નથી હોતી સ્પષ્ટ થયેલી. કેમ કે શાસ્ત્રમાં શું છે અત્યારે કે આપણી પાસે બહુ ઓછું જ્ઞાન છે, જવપૂર્વક છે. મારું મોહ નથી આવતું કે જેની અંદર આ બધી જ વસ્તુ બતાવેલી હોય. જે કંઈ થોડું આમ છે જે ભિન્ન થોડું જ્ઞાન છે વિખરાયેલું, એમાંથી આટલું આપણને ખ્યાલ છે. બધી એમ તો આપણને એ બી ખ્યાલ નથી કે ગોશાળાનો પૂરો ભાવ અમુક છે અમુક નથી, કે જેના કારણે એ ભગવાનની સાથે આટલું 6 વર્ષ રહ્યો અને છતાં એવું કયું કારણ હતું કે જેથી પાછું ત્યાંથી વિમુખ થઈ ગયો, એમાં પૂરો કરો તો કરું ને. એ બધી વસ્તુ બહુ આપણને પછી જ્ઞાન નથી. ઘણા બધા એક્સપિરિયન્સ છે, બધા સાચું નથી એનો બરાબર નથી. પરમાત્માને આવો ઉપસર્ગ આવે બહુ રેર છે. દર્શાવણ કર્મમાં આવેલા જથ્થામાંથી અનંતનો ભાગ કેવળ દર્શાવણ, પાંચે પ્રકારે નિંદ્રા એ 6 સર્વઘાતી કર્મોમાં વહેંચાઈ જાય છે. અનંતનો ભાગ ઉપર કયા મુજબ સર્વગાતિમાં વેચાયા પછી બાકીનો બહુ ભાગ ચક્ષુ દર્શનાવણે આજે 3 પ્રકૃતિમાં વેચાય છે. ચક્ષુ અચક્ષુ અવધિ ખ્યાલ આવે બધા. પણ જ્યારે સ્યાનત્રી નિંદ્રા નિંદ્રો તથા પ્રચલા પ્રચલાનો બંધ વિચ્છેદ થાય ત્યારે નિંદ્રા અને પ્રચલાને એ ભાગ મળે છે. ક્યારેક ક્યારેક એને બી થોડો ભાગ મળે, બાકી સામાન્ય રીતે આ બધી પ્રકૃતિઓ નથી હોતી. નિંદ્રા અને પ્રચલાનો પણ બંધ વિચ્છેદ થાય ત્યારે તેનો ભાગ કેવળ દર્શાવણને મળે છે. અને કેવળ દર્શાવણનો પણ બંધ વિચ્છેદ થાય ત્યારે 11 ગુંઠાણ કે 7 વેદનીનો બધો ભાગ મળી જાય છે. એ મેચ જ બતાવી છે. આ કર્મ તો બે માંથી એક જ બંધાય છે, એટલે બધો ભાગ બંધાથી શાતા કે અશાતા ઉત્તર પ્રકૃતિઓ તેને જ મળે છે. કાં તો શાતા મળે કાં તો અશાતા મળે. હવે મોહનિયા, અનંતમો ભાગ સર્વઘાતી પ્રકૃતિઓને મળે છે. અનંતમો ભાગ સર્વઘાતી પ્રકૃતિઓને અનંતમો ભાગ મળે છે. બાકી તો દેશઘાતીમાં જ જાય, બાકીનો મોટો ભાગ દેશઘાતી કર્મોમાં જાય છે. અને સર્વઘાતીમાં પણ 2 વિભાગ પડે છે, એક ભાગ દર્શન મૌનીમાં જાય અને બીજો ભાગ ચારિત્ર મૌનીમાં જાય. દર્શન મૌનીનો પૂરો ભાગ મિથ્યાત્વ મૌનીને મળે છે, કેમ કે કારણ ગ્રંથિ મતાનુસાર મિથ્યાત્વ મૌનીમાં ભાગ પડાવનાર કોઈ બીજી કર્મ પ્રકૃતિ હોતી નથી. ધીસ ઇઝ સો
સેડ એટલે મિથ્યાત્વના ઉદયમાં જીવ મિથ્યાત્વ બાંધ્યા જ કરે છે, બધો જ ભાગ એને મળતો હોય છે. એટલો બધો સ્વાર્થી છે કે ના પૂછો, બધો ભાગ ખાઈ જાય છે. આપણા મિથ્યાત્વના ઉદયની અંદર જે કઈ કર્મ આવે એ બધું બધું ખાઈ જાય. માટે મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરો તો તમારો મેળો પાડ. શું કીધું, શું કીધું? તો કરવું છે, આનો અર્થ એવો છે કે મિથ્યા ભાવમાં જીવની રુચિ વધારે છે અને એકાગ્રતા વધારે છે એટલે બધું એટલે બધું ગ્રહણ કરે છે. એમાં જે આમ મદિરા સમાજ એને મદિરા કીધી છે, દારૂ પીને પડ્યો છે અંદર, બહાર ને ગટરમાં પડ્યો છે, ખબર નથી સિંહાસન પર બેઠું છે. અંદર જવું જ નહીં ને, જ્ઞાત મળી અંદર જવું જ નહીં, અંદર ભાવ આવે એવા એનાથી દૂર રહેવું. ક્યાં દૂર રહ્યો છો, એમાં તો મજા કરો છો. મિત્યા કેટલી મજા છે, મૂર્ખો માણસ હોય ને, મૂર્ખો માણસ મૂર્ખ માણસ હોય ને, એ મૂર્ખાઈમાં એટલો બધો રાસ ન હોય. ક્યારે કોઈ પણ ડાપણની વાત તમે કરો તેને રૂચે જ નહીં. અજ્ઞાનની અંદર જે માણસ હોય એને જ્ઞાનની કોઈ વાત કરો તેને રૂચે, એમાં એને આગ્રહ પણ હોય, બહુ આગ્રહ, અને એટલું ગમતું હોય ને, તમારી વાતનો સ્વીકાર કરી જ ના શકે. કેટલી ચેનલો છે જોવાનું ડાયરેક્ટ.
આપણે ક્યાં ના છે. ચેતને બહુ નાની વાત કરી છે, વોટ્સએપમાં એક પોસ્ટ આવી એમાં 11માં ગુણસ્થાનથી પછી 12માં જવાય અને 13માં જવાય, આવી બધી વાતો વોટ્સએપમાં આવે છે. એટલે આચાર્યનું જ્ઞાન ન હોય તો બહુ ચેતવણીથી વાંચવું. આમાં કહે છે શું કે લોકોને પૂરી તો ખબર છે નહીં, બધા બહુ આપવા માંડ્યા છે. બીજું કઈ સાંભળવું ન જોઈએ, તમે ક્યાંય ભટકાવી દેશે. 14 રાત લોક ની અંદર તમારો પત્તો નહીં થાય. તમે પહેલા છે તત્વનું પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત કરો, તત્વ સમજો, પછી તમારે કઈ બી સાંભળવું હોય તો ગુરુની આજ્ઞા લઈ અને ગુરુ તમને જે કહે એ સાંભળો કે એ વાંચો. જે કઈ બધું બહાર પડે છે એ બધું તમે વાંચ્યા કે સાંભળ્યા કરો, એમાં તમે તમારો મનુષ્ય ભાવ અચિંત ચિંતામણી સમાન મનુષ્ય ભાવ ખોઈ બેસો. નથી શું જ્ઞાની રમ છે, બધા જ્ઞાની રમ છે. તમે કઈ રીતે સમજો છો જ્ઞાનીના વચનો? જ્ઞાનીના વચનો ત્રણ પ્રકારે મૂક્યા છે તમને બતાવું, અને ત્રણે ત્રણ વિરોધાભાસ છે એક જ દ્રષ્ટાંતની અંદર. અને એવા તો કેટલા દ્રષ્ટાંતો છે અંદર. એક વાત અહીંયા અપેક્ષા કરી, બીજી વાત બીજી અપેક્ષા કરી. તમને પોતાની અંદર ઉગાડ ના હોય અને તમે એ વાંચી કે સાંભળી અને નિર્ણય કરો, એમાં તમે તમારા આત્માનું અકલ્યાણ કરો છો. કલ્યાણ નથી કરતા. ઘણી બધી પોસ્ટ તો આચાર્યોની પણ નથી લે અને ખબર ન પડે કોણે લખ્યું છે. આ એનો એમાં વાંચીને બોધ લઈને શું ફાયદો થવાનો? અરે નુકસાન છે, ફાયદાની કે વાત છે? અરે ભયંકર નુકસાન છે. મેં એક વાર કોઈને ફોન કર્યો કે આમાં શું કહેવા માંગે છે, જેને ફોરવર્ડ કરેલું મને ખબર નથી, આવ્યું એટલે મોકલી દીધું. તમારે એક જો ફોરવર્ડની અંદર એરો આવે છે, એને તો ડિલીટ જ કરી નાખવાનું, ઓપન ઇટ. સમજાણું શું કહું છું? ડબલ એરો ડબલ એરો તમે જ્યાં જુઓ ને એને ડિલીટ. સમજાય વગર જો ફોરવર્ડ કરો તો તમે ફોરવર્ડ ના કરો, તમે નિયમ કરો કે હું ક્યારે બી કોઈ વસ્તુ ફોરવર્ડ નહીં કરું. હું પહેલા વાંચું કે સમજું કે સાંભળું, અને મને બરોબર સમજાય, સાંભળું બરોબર, મને અંદર ખ્યાલ આવે કે શું કહેવા માંગે, પછી તમને એમ લાગે કે આ જેને મોકલું છું એને પણ લાભ થશે તો મોકલું, નહીં તો ના મોકલું. નહીં તો પ્રરોપણાની અસાધના થાય ને. તમે ઉત્સૂત્ર પ્રરોપણામાં એક જ ગતિ છે, તમને કહી રાખો આ ઉત્સૂત્ર પ્રરોપણા થાય. તમે એ પોસ્ટની અંદર કંઈક ખોટી વસ્તુ આવી હોય શાસ્ત્ર વિરુદ્ધ અને તમે એને ફોરવર્ડ કરો, એ ઉત્સૂત્ર પ્રરોપણા થઈ, અને ઉત્સૂત્ર પ્રરોપણાનું ફળ એક જ છે, અને તે નિરોધ. ચોકસાઈ કરવી હોય ને તો તમે શાસ્ત્રનું કોટેશન આપો.
આનંદ ગંજી મહારાજ સાહેબ એમ કહે છે, શું કહે છે બોલો, સૂત્ર સરીખો કોઈ ધર્મ નહીં, ઉત્સૂત્ર પ્રોપ્રાસ્તવ કોઈ પાપ નહીં. સમજાય છે કઈ? તમે ફોરવર્ડ કરતા પહેલા કોઈને પણ આપવા પહેલા એને સાંભળો, વાંચો, બે વખત ચાર વખત સમજો, અને તમને એમ લાગે કે આમાં અને સરખાવો તત્વ સાથે, પછી તમે એમ લાગે કે જેને હું મોકલું છું એને કઈ ગામથી લાભ થશે તો મોકલું, ને તમે ના મોકલું. અનંત કાળ સુધી જીવ નિગોદ માં સમડે. આઈ કેન નોટ બી મોર સિરિયસ ધેન ધીસ. મારક ને એમને કીધું, શું કીધું બોલો, મૂળ માર્ગ સાંભળો, જીન કોઈ માનાતીની ઈચ્છા નથી અમને, અને અમને બહુ દુઃખ વાલું નથી. બહુ દુઃખ વાલું નથી એટલે શું અર્થ થયો? અમારે ભવ ભ્રમણ નથી કરવું, એટલે અમે તો તમને જે ભગવાન કહે છે એ કહીએ છીએ, અમારી વાત નથી આમાં. મારું અંતર ભવ દુઃખ કરે નોય પૂજા દિની જો કલ અમરે કઈ તમે મહાન સત્કાર કરો એની વાત નથી કહેતા. અમને ભવ દુઃખ પણ એટલે અમારે નિગોદમાં રહી માટે અમે ઉત્સુક પ્રપણા તો નહીં જ કરીએ. અમે જે કહીશું મૂળ માર્ગ, મૂળ માર્ગ વાયા વાયા પણ નહીં, મૂળ માર્ગ જીનનો પરમાત્માએ જે મૂળ માર્ગ ઉપદેશ્યો એ માર્ગ અમે તમને કહીશું. વિચાર તો કરો, આ જ્ઞાની જેવા જ્ઞાની તમને આ બોલે છે, તમે એટલે એના કરતા ડાય થઈ ગયા કે દંડ લેતા મોકલી આપી તો તમારું બી કલ્યાણ થાવ. સૂત્ર કરતા વિરુદ્ધ, ઉત એટલે વિરુદ્ધ, મહામૌલ્ય કર્મથી બોડે ભાવ જન્મા પોતે તો ડૂબે બીજાને ડૂબાડે. મૌન થઈ જાઓ, ચૂપ થઈ જાઓ, બેસી જાઓ, કોઈને કઈ ઉપદેશ આપવા. પ્રથમ દેહી ઉપદેશ શું કીધું? ત્યાં
તું બીજાને ઉપદેશ ના આપ, પહેલા તું ઉપદેશ લે. બિના નયન પામે નહીં, બિના નયન કી બાત. એ બરાબર. મારી સામે ભગવાન ને પૂછવા આવ્યા હતા, મુનિ કે કપિલ મુનિ કે કોણ, કપિલ બ્રાહ્મણ આવે છે એમની પાસે, કહે છે તમારો શિષ્ય બનવા આવ્યો છું હું, ખબર છે ને. પણ ખબર કે ના, મારે તો તમારી પાસે દીક્ષા લીધી છે, ના હું તો ગાઈશ એને જ. રમણે લખાયો હતો, ના માન્યો, ના કયો શું પ્રસિદ્ધ ભગવાન પાસે, તમે જ મને દીક્ષા આપો, તો ચાલો દીક્ષા છે આવે છે, સેવા કરશે, શું ખોટું છે એમાં, એને દીક્ષા આપે. અહીંયા બી ધર્મ છે, ધર્મ શું હશે, આટલું જ કઈ બોલ્યો, આટલું જ બોલ્યા મરે છે. અને સમ્યક મોહમાંથી ભમી ગયા, મિથ્યાત્વ નો ઉદય આવ્યો, મિથ્યાત્વ ના ઘરમાં પહોંચી ગયા ભગવાન. અને પછી બોલો, પછી કેટલા ભાવ થયા, અનંત ભાવ થયા. 27 ત્રીજો ભાવ તો ઓળો હતો, એટલે પછી 24 ભાવ પછી ના થયા, 24 તો મુખ્ય, બાકી તો અનંત ભાવ થયા. એક કોળાકુરી સાગરોપમ નો સમય હતો ને, 22 તીર્થંકર પરમાત્મા થઈ ગયા તે વખતમાં, એટલા કાળમાં. અને ભગવાન જીવ ક્યાં રખડતો હતો, આપણે પોતાની સાધના કરો. તમે પોતે પહેલા સાંભળો, તમે બીજા કલ્યાણ એવા તમારા ના કરો, સાચું કહું તમને, બીજાના કલ્યાણ ની વાત ના કરો હમણાં, તમે તમે પોતે સાંભળો, એમાંથી જે કઈ તમને બોધ પ્રાપ્ત થાય એ તમારા જીવનમાં અપનાવો, અને તમને એમ લાગે કે આ વ્યક્તિને આ બોધ આપવાથી કલ્યાણ થાય, મારું બી કલ્યાણ થાય, તો તમે વિચાર પૂરો પૂરો કરી, અને પછી ભલે કદાચ મોકલો, એટલા દોષ જુદી દેવા છે. હું તો એમ કહું તમે બિલકુલ જ ના મોકલો,
તો તમારું કલ્યાણ છે. મોકલવામાં તમારું અકલ્યાણ થવાની સંભાવના બહુ મોટી છે. તમારા જીવનની અંદર આનાથી કઈક માત્ર કઈ કિંચિત માત્ર પણ પરિવર્તન આવતું હોય તો એમાંથી જે બોધ તમે પ્રાપ્ત કર્યો હોય એ બોધ તમે લખ્યો એ લખીને તમારા કોઈ મિત્રને તમારે એમ લાગે એમ કે આને સમજણ આવે તો સારું, તો એ બે ચાર વસ્તુ બે ચાર વાક્ય તમે લખ્યો, બાકી કરવાની જરૂર. તમે જેને મોકલશો એ કઈ એ વસ્તુને સાંભળી અને બોધ પામશે એવી કોઈ ગેરંટી નથી. તમારા મને સંતોષ થઈ જાય મેં મોકલું એટલે એનું કલ્યાણ, પણ ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેપન. પેલા આપણે બોધ પામો, પેલા આપણે એ બોધ નું પરિણામ આપણામાં થાય, પછી વિચારો. આપણા જ રાજદ્વેષ અહંકાર આટલા મજબૂત હોય અને બીજાના રાજદ્વેષ અહંકાર થોડો ઓછા થાય એના માટે આપણે એને બોધ આપવા પ્રયત્ન કરીએ. બે જણી કેળ જાણે લુલી હોય ને લુલી પગે ચાલી ના શકતી, સર્વઘાતીમાંથી પણ બે વિભાગ પડે છે, એક ભાવ દર્શન મૌનિ અને એક ભાવ ચારિત્ર. દર્શન મૌનિનો પૂરો ભાગ મિથ્યાત્વ મૌનિને મળે છે, કેમ કે કાર્મિક ગ્રંથ મતાનુસાર મિથ્યાત્વ મૌનિમાં ભાગ પડવાના કોઈ બીજી કર્મ પ્રવૃત્તિ હોતી નથી. કોણ પડાવે ભાગ નિત્યાત્વ કોણ ભાગ પડાવે? ચારિત્ર મૌની કર્મના સર્વઘાતી ચિત્તામાંથી ભાગ બહાર ભાગ પડે છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન માં ત્રણે ક્રોધ માર માયા રોગ એ ચાર બે ગ્રંથ માર્ગ થઈ ગયા. મૌની કર્મના દેશગાતી ભાગમાંથી બે ભાગ પડે છે, એક ભાગ સંજોડન અને બીજો ભાગ લોકશાય મૌની મળે છે. તેરેને મળે આ લોકશાય મૌનીના પણ પાંચ ભાગ પડે છે. ત્રણ વેદમાંથી કોઈ પણ બંધાતા એક વેદ એક ભાગ, હાસ્યરથી યુગલ અને શોક અરથી યુગલ ને બે ભાગ મળે, કારણ કે એક સમયે બેમાંથી એક જ યુગલ બંધાય છે. આ કર્મ બધા નિયમો છે, બધા કઈ યાદ નહીં આવતા. ભય અને જુગુપ્સાને એક એક ભાગ મળે છે, એમ એકી સાથે કુલ પાંચ પ્રકૃતિ બંધાતી હોવાથી પાંચ ભાગ પડે છે. યાદ ન રહે તો વાંધો ને, ખાલી એટલું યાદ રાખજો કે મિથ્યાત્વ મૌનિ એ ભયંકર કર્મ છે અને એનાથી બચવાનું છે અને એનાથી એનાથી ઉતરવું પડવું છે. એના માટે સંવેગની જરૂર છે.
પછી છે આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ એક જ જથ્થો હોય અને એક જ વખતે બંધાય અને એક જ પ્રકૃતિ બંધાય. નામકર્મ, નામકર્મની ઉત્તર પ્રકૃતિ ઘણી હોવાથી ગ્રંથિ વિસ્તાર ભય તેમાં પ્રદેશ બંધી બેસે અહીં બંધી નથી, પણ તે વિષયમાં પાંચમા કર્મગ્રંથની ગાથાનું વિવેચન જોવાથી યોગ્ય ખુલાસો મળી જશે. મળી જશે. ગોત્ર કર્મ એક વખત એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી બધો ભાગ એક જ પ્રકૃતિને જાય છે. ગોત્ર કર્મ બે જ છે. હવે આવી અંતરાય કર્મ, બધા નડે છે ને, સાચું બધા નડે છે અંતરાય કર્મ. બધા કર્મોની પ્રકૃતિના અનંત અનંત કર્મ કરોના પ્રદેશ છે. એક એક કર્મ પ્રકૃતિના અનંત અનંત પ્રદેશો જથ્થાઓ છે. ત્યાં ખોટ નથી ગયા. કર્મના પુત્કર્મના જે જથ્થા છે આ લોકની અંદર ત્યાં ક્યારેય બી ખૂટવાના નથી. તમને ખબર છે ને પુત્કલના જે જથ્થાઓ છે વળગણા કહેવાય, જથ્થા વળગણા કહેવાય. પુત્કલ પરમાણુ હોય એના જુદા જુદા પ્રકાર હોય એના બધાના જથ્થા ક્વોન્ટિટી તો આ લોકની અંદર જે આઠ વર્ગણાઓ કીધી, વર્ગણાઓ તો ઘણી છે બધી અસંખ્ય વર્ગણાઓ, પણ આઠ વર્ગણા કીધી કે જે જીવ પોતે એને ગ્રહણ કરી શકે. સમજાય, ગ્રહણ કરી અને પરિણામ આવી શકે, પોતાનામાં બનાવી શકે કંઈક એવી આઠ વર્ગણાઓ છે. ખબર છે મને આઠ વર્ગના નામ ખબર છે? આઠ વર્ગના નામ અવતારિક વૈકારિક વૈજ્ઞાનિક ભાષા આહાર તેજસ મનોવર્ગણા અને ભાષા થઈ ગયું. પાંચ શરીર કયા ગયા? બધી જે આઠે આઠ કીધી ને એમાંથી આઠમાંથી સૌથી વધારે સૂક્ષ્મ વર્ગણા એ કારણ જથ્થો વધારે વધારે. વર્ણાઓ તો આમ આખા લોકની અંદર છે. વર્ણ કે જથ્થા બધા કર્મ પરમાણુ
કર્મણ પુત્કરના એ પોતે કઈ ના કરી શકે આમ આખા લોકની અંદર સ્વતંત્ર રીતે છે એ બધી સ્વતંત્ર જીવ જેવો ભાવ કરે જેવો ભાવ કરે એ ભાવ પ્રમાણે એટલે ભાવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણા ભાવે જીને વર પૂછીએ ભાવે દીજે દાન ભાવે ભાવના ભાવે ભાવે જેવો ભાવ જીવ કરે એ પ્રમાણે એક કારણ વર્ગણા છે ને એ વર્ગણાની અંદર કર્મ બનાવવાની એ જે ક્ષમતા છે કેપેબિલિટી એ પ્રમાણે જેવો ભાવ કરે એ પ્રમાણે કર્મ બને તો બોલો કર્મનો બનાવનાર કોણ મારા કર્મ ના ઉદય ની અંદર હું ક્યારે બી કોઈને એમ કહીશ કે તારા કારણે મને એમ થયું મારા કર્મ ના ઉદય ને કારણે કોઈને પણ આપણે એમ કહીએ કે આ તારા કારણે મને આ થયું બરોબર સારું બરોબર તો સામા માણસે કંઈક કર્યું હોય અને આપણે દુઃખ પડ્યું કે શું પડ્યું તો એનું કારણ નહીં બરોબર નતો તો ભણ્યા છે તમે કોઈએ કંઈક કર્યું આપણને માનું કે તમને જે બોલ્યો તમને દુઃખ થયું એને બોલ્યો મારે દુઃખ થયું ને હે એ કઈ બોલ્યા માટે દુઃખ થયું ને આપણને એને કર્યું કહેવાય હવે એક બાજુ મેં મુદિત ભૂલા બોલું છું તમે સીધી વાત કરો હમણાં તમે એમ કીધું કે કર્મણ વર્ગણાની અંદર શુદ્ધ છે કર્મણ વર્ગણામાં તમે જે ભાવ કર્યો એ પ્રમાણે કર્મ બન્યું એ જે હૃદયમાં આવ્યું તે તમે ભોગો ભોગો તો એનું કરતા તમે છે ને એ દુઃખ કે સુખ જે તમે ભોગવો છો એને કરતા તમે બન્યા નહીં તો તમે સામે માણસને કેમ તમે દોષિત કરો છો એને કેમ દોષ દો છો જવાબ અજ્ઞાન અને અહંકાર કરો જવાબ બધા સાચા છે અજ્ઞાન અને અહંકાર ને કારણે આપણે એ સ્વીકાર કરતા નથી કે આ જે મને સુખ કે દુઃખ પ્રાપ્ત થયું તે મારા કારણે જ છે મારા સુખ કે દુઃખ ના કારણે અંદર બીજું કોઈ જવાબદાર નથી નિમિત્ત બની શકે સિદ્ધાંત એ છે કે નિમિત્ત કઈ કરે નિમિત્ત વગર ભલે ન થાય કઈ પણ નિમિત્ત કઈ કરે તો મારે એને દોષ દેવાનો બરોબર આજે ભાવ કરીને કર્મ વર્ગણાથી કર્મ બને તો એમાં એને કર્મ બંધ કરતા અંતર્મુરત થાય એનું કામ પૂરું થઈ ગયું તમારી સાથે
તમારી સાથે જે પલ્લે પડવાનું હતું એનું કામ થઈ ગયું. હવે બીજું બીજું કામ એટલે પાવ ચેન્જ થાય એટલે નવી નવી આવે. સમય દર સમય દર સમય તમારે અત્યારે મારો ક્રોધ ભાવ આવી ગયો અને તમે જે કર્મ બાંધો હવે તરત જ તમે ક્ષમાનો ભાવ પ્રગટ થાય તો એનાથી મોડું થઈ જાય તમારું કર્મ અને તે રીતે ખરી નહીં જાય. તમે ચેન્જ કરી શકો, તમે કોઈ પણ વસ્તુ ને બદલી શકો, ફેરવી શકો. ગુરુ વિના આપણને કઈ ધ્યાન ખોટો ભાવ કર્યો અને એને કારણે જે કર્મ બંધ થાય મારે ભોગવવો ના હોય તો મને સદભાવ પરિવર્તિત કરી દેવો. અને જો તમે બાંધતી વખતે આટલું મેં એના પર આટલો ગુસ્સો કર્યો ને એના પર અત્યાર કરવા જેવો છે તો મરે ઠા. એ જ કર્મ જો હલકું બંધાણું હોય હળવું બંધાણું હોય એને પાછું ભાર એ પણ થઈ શકે. નારાયણ નથી ને આનંદ જયારે વધારે કીધું તો ત્યારે સીધો જોવો છે. હા આટલા આટલા આટલું કહેવાથી કંઈ માને એવું ન થાય અને મેં એવડે આટલું કહીને મૂકી દીધો. આજે તમે કીધું તો ના હોય ને એ વ્યક્તિને તમે અઢે વ્યક્તિ કીધું હોય ને ઠપકો આપ્યો હોય ને એના તમને ઠપકો સુધરવું નથી અને તો જરા જોરદાર ઠપકો આપવાની જરૂર નથી એમ ભાઈ વિચાર આપો પણ ના હો તમે ખાલી વિચાર જ કરો ને આ ભાવ કરો ને તો તમે જે બાંધ્યું કરવું હોય ને કે જે હળવું હતું પછી ગુંડેમાં આવે ત્યારે તમે શું છે કેમ આ ભક્તિ આવી રીતે મારી સાથે મળતી હશે. અત્યાર સુધી મારી સાથે સારું હતું ખબર નહીં ઘડીમાં શું થઈ ગયું કે બદલાઈ ગયું હવે બરોબર કઈ ચાલતું નથી વિપરીત મારી સાથે વ્યવહાર કરે છે એમ બને છે ને સીધો ચાલતો હોય તમારી સાથે થોડો વખત અને પછી અચાનક એ વ્યક્તિ જરા જુદી રીતે ચાલવા માંડે તો તમે વિચાર કરો ને તમે આ કેમ થઈ ગયું એની કમાન છટકી શું થયું અને અરે એની કમાન નથી છટકી આ તમારે છટકેલી કમાન નથી એનો પરિણામ છે. તમે એમ કહે આજ ભાવ આપણે લાસ્ટ સમય આવે તો એનું કેવું પડે અંતિમ સમયે કયો ભાવ સારો કે ક્રોધ નો ભાવ તો એનું જે ભાવ આવે એ પ્રમાણે તમે ગતિ થવાની જે ભાવ આવે એ પ્રમાણે લેશે આવો અને લેશે પ્રમાણે તમે ગતિ થાય. શનિ મહારાજ છેલ્લે શું ભાવ આવે આપઘાત નો ભાવ આવે શું છે અને કારણ તો પોતાના એનો પુત્ર તરફનો રાગભાવ હતો એને કારણે એને આત્મહત્યા કરવાનો ભાવ જે આવ્યો
એ ભાવને કારણે એ રીતે દિશા બનાવી દીધી. અને જે નરકતિનું જે આયુષ્યનો બંધ હતો અંદર, એ રીતે ઉદયમાં આવ્યો અને નરકતિનો બંધ થયો. ચારે ગતિ આપણે બાંધેલી પડી જવું અંદર, તમે બધા બરોબર સમજી રાખજો. હજી ચારે ગતિના દલિકો પડ્યા છે અંદર. છેલ્લે સમય જે દિશા હોય એ પ્રમાણે તમારી અંદરની ગતિની અંદર એના ઉદય થઈ ને એ પ્રમાણે તમે ચાલ્યા જાઓ. માટે અંત સમયે આપણે બધાને નવકાર મંત્ર સંભળાવીએ છીએ. અંત સમયે આપણે અમને બધાને આલોચના આપીએ છીએ. અંત સમયે ઈવન આવા ગચ્છાધિપતિ જેવા મહાપુરુષને પણ બધું ઓછી રાખવા અને નવકાર મંત્રનું સતત સ્મરણ. એક ક્ષણ માટે બી, એક સમય માટે પણ એમનો ભાવની અંદર પ્રયત્ન ના આવે. અંતિમ સમયે તમારી દેશ્યા જો ઠેકાણે ન ન હોય તો ગતિ બદલાઈ જાય. આખી જિંદગી જયારે પરની અંદર આવાજ માર્યા હોય અને પર ને મારું મારું કર્યું હોય અને પરિભ્રમણ ને ઈચ્છ્યું હોય, પરિભ્રમણ કરી કરીને હવે એને કહી દીશું તમને કે મને જાગૃતિ ન હોય એ અવસ્થામાં તે સંસ્કારો જ કામ કરવાના. જીવનભરની જાગૃતિ ને સાધના માંગી લે છે. અંતિમ સમયના સમાધિ માટે સાહેબજી લખ્યું, સમાધિ એ જીવનભરની સાધનાનું પરિણામ છે. અંતિમ સમયની સમાધિ જીવનભરની સાધનાનું પરિણામ છે. બાકી તો અસમાધિમાં જ જીવ જાય છે મોટા ભાગે. શું ઈચ્છીએ છીએ આપણે? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ છે.
શું કે છે દેવી ગુરુ અનંત અનંત જે આત્માના સમસ્ત પ્રદેશોમાં સૂક્ષ્મ તથા એક ક્ષેત્રને આશ્રયને સ્થિર રહે છે. અસંખ્ય પ્રદેશ છે આત્માના, અસંખ્ય પ્રદેશ ની ઉપર એક એક પ્રદેશ ઉપર અનંત આનંદ કરવો છે. એક એક પ્રદેશ ઉપર અનંત અનંત કર્મો એને આશ્રયને રહેલા છે. આધાર છે આત્મપ્રદેશ, આધે છે કર્મ. એટલે કયા ક્ષેત્ર ની વાત ચાલે છે? સમસ્ત પ્રદેશ, સમસ્ત આત્મપ્રદેશ ઉપર અનંત અનંત કર્મ, એક એક પ્રદેશ ઉપર અનંત અનંત કર્મ કરવો લાગે. એક પ્રદેશ ઉપર એક અણુ પણ રહે, બે અણુ પણ રહે, ચાર અણુ પણ રહે, સંખ્યાત અણુ પણ રહે, અસંખ્યાત અણુ પણ રહે અને અનંત અણુ પણ રહે, પણ એક અણુને રહેવા માટે બે પ્રદેશ નથી. ખાલી આત્મા એઝ એ એક પ્લેસ નથી પડતી, ઇવન એક એક અસંખ્ય છે આત્માના પ્રદેશો, અસંખ્ય અસંખ્ય પ્રદેશ પણ એક એક પ્રદેશ ઉપર અનંત અનંત કર્મો છે. કર્મનો જથ્થો સમજ્યા? એક પ્રદેશ ઉપર એક અણુ પણ રહી શકે, બે પણ રહી શકે, ચાર પણ રહી શકે, સંખ્યાતા પણ રહે, અસંખ્યાતા પણ રહે અને અનંત પણ રહે એક પ્રદેશ ઉપર. ખરું? પણ એક અણુ હોય એને બે પ્રદેશ ઉપર ના રહે. કર્મ એ પુદ્ગલ છે એટલે એને ડાયમેન્શન હોય જે છ સામાન્ય ગુણો છે ને એમાં આવે. જો કોઈ પણ દ્રવ્ય હોય એને આકાર હોય, ભય હોય જ. પ્રકાશિત કરવામાં રહી છે
એને અવિભાજ્ય કયો એટલે અવિભાજ્ય જેટલું તો ડિમેન્શન છે નવતત્વનો ક્લાસ છે એમાં બધું આવ્યું છે સમજાવી દીધું બરોબર કેમ ગયા આપણે ડિસ્કસ કર્યું વળી તે વર્ગણા કર્મની બધી પ્રકૃતિઓ વચ્ચે વહેંચાતી હોય છે પરિણામે કર્મ નો જથ્થો તો સમય સમય અનંત અનંત વર્ગણા વધારી રહ્યો છે તો છૂટવાનો ઉપાય શું હોય બંધાથી વર્ગણા કરતા અનેક ગણી ઝડપે તેને છોડવાની નિર્ધાર કરવાની પ્રક્રિયા હાથ ધરવી પડશે જેટલી ઝડપેથી એ બંધાય છે એનાથી વધારે ઝડપ તેને નિર્ધાર કરવી પડશે તો જ એક સમય એવો આવશે કે જ્યારે બંધાયેલી બધી કાર્બન વર્ગણાઓથી આત્મા મુક્ત થઈ મતલબ બંધ થતો બંધ કરીને બંધ થતો બંધ કરીને બંધ કરીને અર્થાત સંવર કરીને સત્તામાંથી કર્મો ખેરવવા અને નિર્જરા કરવી સિવાય મોક્ષે જવાનો બીજો કોઈ ઉપાય આ રીતે આપણે 17-25 અહીંયા શરૂ થાય છે બધા નામ આપેલી કદાચ 8મી તારીખે ભી થાય નામ જ છે બધા તો મે બી 8મી તારીખે નવી બુક શરૂ થશે 8મી ડિસેમ્બર મોટા ભાગે સર્વ મંગલ મંગલ્ય સર્વ કલ્યાણકારણ પ્રધાન સદગુરુ મહાવીર સ્વામી ભગવાન